नमस्कार दोस्तों, प्रजा पूछे जे कार्यक्रम में पंकज साथ तमारुं स्वागत करूं छुं। मित्रों, प्रजा एना नेता ने पूछे छे, प्रजा एना अधिकारी ने पूछे छे, प्रजा एना हक माटे पूछे छे, प्रजा एने सवलतो नथी मळती त्यारे पूछे छे, प्रजा एनी प्राथमिक सुविधाओ नथी मळती त्यारे पूछे, प्रजा एने चोख्खुं पाणी ना आवे तो पूछे छे, प्रजा एना रोड तूटी जाय तो पूछे छे, प्रजा एनी आरोग्य सेवाओ माटे पूछे छे, પણ પ્રજા પૂછે છે। કેમ પૂછે છે? પ્રજાએ મત આપ્યો છે માટે પ્રજા પૂછે છે। તો પ્રજા પૂછે છે માં પ્રજાની સમસ્યાઓને વાચા આપવાની જવાબદારી એના નેતાની છે। શહેર લેવલે કાઉન્સિલરે સમસ્યાઓ સોલ્વ કરવાની છે, રાજ્ય લેવલની હોય તો ધારાસભ્યએ સોલ્વ કરવાની છે, અને રાષ્ટ્રીય સમસ્યાઓ તો સાંસદની આગળ રજૂઆત કરીને એનો નિવેડો લાવવાનો છે। હવે આ ત્રણેય તબક્કે પ્રજા જ્યારે એના હક્કો પર તરાપ હોય, એને એના વ્યાજબી હક્કો ના મળતા હોય ત્યારે પ્રજા પૂછે છે। બેરોજગારી માટે પ્રજા પૂછતી હોય છે, દેશની મોટી સમસ્યાઓ મહામારીઓ માટે પ્રજા પૂછતી હોય છે। તો આવો, પ્રજા શું પૂછવા માગે છે સીધા પ્રજાજનોને પૂછવા દઈએ। મારું નામ શેખ અબ્દુલ કુદ્દુસ, હું સામાજિક કાર્યકર સરસપુરમાં। શેખભાઈ, આ કયો વિસ્તાર છે? આ સરસપુર વોર્ડ છે, બાપુનગર વિધાનસભા છે। તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે। તો અહીંની મુખ્ય સમસ્યા શું છે, પડતર પ્રશ્નો કયા છે, કેટલા વર્ષોથી બિસ્માર હાલતમાં છે, શું સરસપુર આ વિસ્તારનો વિકાસ થયો કે કેમ? આ સરસપુર વોર્ડ બાપુનગર વિધાનસભા છે, જ્યાં અહીંયા આપણે ઊભા છીએ એ જગ્યા સરસપુર વોર્ડ હોય કે બાપુનગર વિધાનસભા હોય કે લોકસભા અમદાવાદ પૂર્વ હોય, આ વિસ્તાર છેડાનો વિસ્તાર છે। એના માટે આ વોર્ડમાં, લોકસભામાં, વિધાનસભામાં જે કંઈ પ્રતિનિધિ ચૂંટાયા હોય, પણ આ જગ્યાનો, આ એરિયાનો કોઈ દિવસ વિકાસ થયો નથી। તમે જોઈ શકો છો, આ સરસપુર વોર્ડમાં બાપુનગર વિધાનસભામાં કેમેરા ફરાવશો તો આજુબાજુ ગંદકી, ઉભરાતી ગટરો, લોકોના પાણીના જે પોલ્યુશન આવે, પોલ્યુશનના પ્રશ્નો, એ દર વખતે વર્ષે વર્ષે વધતા જાય છે। આજથી 25 વર્ષ પહેલાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી, કોંગ્રેસનું શાસન હતું, કોંગ્રેસનું મેર હતું, ત્યારની જે લાઈનો નાખેલી છે, ડ્રેનેજ લાઈન હોય કે પાણીની લાઈન હોય, એ લાઈનોનું પાણી આજ બી એ ચાલીઓમાં આવે છે, અને એ ડ્રેનેજ લાઈન સરસપુર વોર્ડમાં બાપુનગર વિધાનસભામાં યુઝ થાય છે, જેના કારણે પબ્લિકને, જનતાને ખૂબ હેરાન પરેશાન થાય છે। ઇલેક્શન પછી તો તમે જુઓ, આ વિસ્તારની અંદર હાલત બધી બદતર થઈ ગઈ છે। ઇલેક્શન પહેલાં જ્યારે બાપુનગર વિધાનસભાની અંદર, બાપુનગર વિધાનસભામાં કોંગ્રેસનું ધારાસભ્ય હતા, કોંગ્રેસના એમએલએ હતા, ત્યારે આ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક જે મોટા પ્રશ્નો હોતા હતા એ સોલ્વ થતા હતા, પણ વિધાનસભા પછી જે વિધાનસભાનો જે રિઝલ્ટ આવ્યો, એમાં ભાજપ, ભારતીય જનતા પાર્ટીનો જે એમએલએ ચૂંટાયા છે, અને સરસપુર વોર્ડમાં પણ ભાજપના જ કોર્પોરેટરો છે, એ પછી સરસપુર વોર્ડમાં બાપુના વિધાનસભાની પરિસ્થિતિ દિન બ દિન બદતર થઈ જાય છે। તમે અહીંયા સરસપુર વોર્ડમાં ફરશો તો તમને દેખાશે કે દર એક ચાલીની અંદર પાણીના પોલ્યુશનો, રોડ રસ્તા તૂટેલા છે, 2 અઠવાડિયા સુધી સફાઈ કર્મચારી આવતો નથી, અને પાણીની પોલ્યુશન, તમે ઘરે જાઓ 6:30 વાગે પાણી ચાલુ કરો એટલે 7:30 વાગે સુધી પાણીનું પોલ્યુશન આવે છે, એ દર ચાલીઓની અંદર સરસપુર વોર્ડમાં એ જ ને એ જ હાલત છે। અને તમે જે કોઈ પણ પ્રકારના તમારી જે કોઈ રજૂઆત સરકારી ઓફિસમાં કે સરકારી દફતરમાં અધિકારીઓ સાથે કરવા જાઓ છો, ત્યાં તમને કોઈ પણ વ્યવસ્થિત જવાબ મળતો નથી, અસંતોષ જવાબ મળે છે, અને જે કોર્પોરેશનની અંદર જે લોકો ગાઈડલાઈન કરી છે, ઓનલાઈન ગાઈડલાઈન કરી છે, 115, 155, 303, એમાં જો તમે કમ્પ્લેન કરો છો, ઓનલાઈન કમ્પ્લેન કરો છો, તો એ કમ્પ્લેનને કમ્પ્લેન કર્યા વગર તમારા મોબાઈલમાં મેસેજ આવી જાય છે કે આ તમારી કમ્પ્લેન સોલ્વ થઈ ગઈ છે અને કેન્સલ કરી નાખવામાં આવે છે, જ્યારે પબ્લિક પરેશાન ને પરેશાન છે, હેરાન ને હેરાન જ છે। મારું નામ શકીર અહેમદ છે, હું સિનિયર સિટીઝન, આ સરસપુર વિસ્તાર છે, મીટર ગેજ સ્ટેશન પાસેનું,
સમસ્યા તો ઘણી છે, સમસ્યા તો આ સરકાર બની છે વિકાસ માટે, પણ આ છેવાડા છે. અમે વિસ્તાર વિકાસ શું છે એ તો સ્વપ્નમાં બી નહીં જોઈ શકતા. અને આનું નમૂના તમે પાછળ જોઈ શકો છો. ડોર ટુ ડોર માટે આ લોકો ટેક્સમાં પૈસા વધાર્યા, એમાં રોજના લગભગ 365 રૂપિયાના વધારો થયા પછી તમે પાછળ જોઈ જુઓ કેટલું ગંદવાળું છે. અને રસ્તા બિસ્માર છે, પાણીની સમસ્યા એવી છે. હવે તહેવારો ઉપર સ્વપ્ન દેખાય છે કે તમે પાણી આપી છો, તો ભાઈ તમારે તો અમારે પડી જ નથી. આ સરકાર એવી છે, અમે સીધા અમને જવાબ આપે છે, ભાઈ તમારા લોકો વેચાય છે, અમને ખવડાવીને એ લોકોને કહેતા વોટો માગી લઈએ છીએ તમારા વિસ્તારમાં. અમારે કંઈ જરૂર નથી કરવાની, તમારે કરવો તો જે માણસો અમારા પાસેથી ખાઈ જાય છે એ લોકોને મોકલો. એ લોકોમાં કોઈ એ લોકો કંઈ બોલી શકતા નથી, બરાબર. આ તમે જુઓ છો આ પાણી ઉભરાયું છે, કેટલી વખત એની ફરિયાદ કરી, કોઈ આવતા નથી. અમારા કોર્પોરેટર કોર્પોરેટર ક્યારે હોય તો જીતાઈને વિધાનસભા જતો રહ્યો, એટલે તો અહીંયા એટલો મજો આવ્યો કે ભાઈ કોઈ બોલવાવાળો નહીં, એટલે વિધાનસભા બી જીતી લે, આપણને કોણ બોલવાવાળું છે. મારું નામ જુલ્ફિકાર અલી છે. અલીભાઈ આ વિસ્તાર કયો છે? આ સરસપુર વિસ્તાર છે, બાપુનગર વિધાનસભા લાગે છે. તો પ્રજા પૂછે છે માં સરસપુરની કઈ સમસ્યા દર્શાવવા માંગો છો, જે યથાવત છે જેની ત્યાં છે, વિકાસ કેવો થયો? વિકાસમાં તો એવું છે ને કે જો સરસપુરની વિસ્તારની અંદર આપણે લાઇબ્રેરી નથી સૌથી પહેલાં તો, અને જે મ્યુનિસિપાલિટી સ્કૂલો છે ને એ બધી બંધ થઈ ગઈ છે અને બંધ હાલતમાં પડી છે. બગીચાઓ અને બગીચા તો છે જ નહીં સરસપુર વિસ્તારમાં, કોઈ બગીચા તો છે જ નહીં. સરકારી શાળાની હાલત કેવી છે? સરકારની શાળાની એવી છે કે બધી બંધ પડી છે સરકારી શાળા, અને અમુક શાળાઓની અંદર તો કોઈ સુવિધા નથી. છોકરાઓ ઘરેથી પાણી બી લઈને જાય છે, કારણ કે અમારે અહીંયા કાલુપુર બ્રિજના છેડા ઉપર જે સ્કૂલ છે એ બી બંધ જેવી પડી છે. સરસપુરમાં તમે જુઓ તો એક સ્કૂલની અંદર 4 સ્કૂલના છોકરાઓને સમાવેશ કરેલું છે એક એક સ્કૂલની અંદર. કારણ કે સરસપુર ઉર્દુ સ્કૂલમાં હું ભણેલો છું, પણ ત્યાં હું 2-3 વાર ગયો હતો, તો ત્યાં 4 સ્કૂલના છોકરાઓને એક સ્કૂલમાં ભેગા કર્યા છે, એટલે એક ક્લાસમાં 70-80 છોકરાઓ બેઠા હોય છે. જોકે તો એ લોકોને કોઈ સુવિધા નથી, બેટલી બેન્ચ નથી, પાટલી નથી, અને એમાં બી પછી એને પાછળના ભાગમાં એમને પાતરા એટલે રૂપના પતરા નાખીને ખાલી એની ગરમીની અંદર બધા એને પતરાની અંદર છોકરાઓ બેસે છે. વરસાદમાં શું હાલત થતી? વરસાદમાં તો હાલત એવી થાય છે કે વરસાદમાં આવો ત્યારે ખબર પડે કે તમને જગ્યા દેખાય કે કેવી હાલત થાય છે, કે છોકરાઓ પાણીમાં પલળે છે એવું થઈ જાય છે. કારણ કે એક ક્લાસની અંદર 70-80-90 છોકરા બેઠા હોય તો એ ટીચર શું ભણાવશે એમને. એટલે સરકારી સ્કૂલોની હાલત તો એવી થઈ ગઈ છે ને કે તમે જોવો જ નહીં એવી હાલત છે. શેરી બસ કેટલી આવતી હતી? શેરી બસ તો અમારે ત્યાં અહીંથી 133 નંબરની રૂટ ચાલુ હતું, એ બંધ થઈ ગયું છે અહીંથી. જે ક્યાંથી ક્યાં જતી હતી? એ આપણે અહીંયા લાલ દરવાજાથી બાપુનગર જતી હતી. તો હાલમાં મુસાફરોને રૂટ બદલતા કેટલી હાલાકી વધી ગઈ છે? હાલાકી તો એવી બદલી ગઈ છે કે અહીંયા કોઈ રૂટ જ નથી અત્યારે બસનો. તો અહીંયા બસ પકડવી હોય તો અમારે ક્યાંક ક્યાંક કાળુપુર જવું પડે, ક્યાંક તો પછી સરસપુરમાં શારદાબેન હોસ્પિટલ આગળ જવું પડે. એટલે આ વિસ્તારમાં બસનો જે રૂટ હતો એ બી બંધ થઈ ગયો છે. અમારા પ્રોગ્રામ દ્વારા તમારા વિસ્તાર સ્થાનિક કાઉન્સિલર હોય કે સંસદ સભ્ય ધારાસભ્યને શું પૂછવા માંગશો એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે? ટેક્સ પેયર તરીકે એવું છે ને કે ટેક્સ લેવામાં તો જો સરકારે ને ટેક્સ તો વસૂલ કરે છે 18% વ્યાજ સાથે, પણ ટેક્સનું શું બેનિફિટ આપે છે એ મારા ધારાસભ્યને પૂછું, કે એમએલએ જે હોય બરાબર છે અને કોર્પોરેટરને સરસપુરના વિસ્તારના જે કોર્પોરેટર છે એને જ પૂછું છું કે એ શું સુવિધા અમને આપે છે. મારું નામ જમશેર ખાન કાયમ ખાની. જમશેરભાઈ કયો વિસ્તાર? આ સરસપુર વોર્ડ છે. તો સરસપુરના પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં અહીંની કઈ પડતર સમસ્યા, વિકાસ વિશે શું વાત પૂછવા માંગશો તમારા મંત્રી સંતી તમારા વિસ્તારમાં? અનેક કોર્પોરેટરો ધારાસભ્યો અહીંયા બદલાઈ ગયા, પણ સરસપુર વિસ્તારનું જે હાલત પહેલાં હતી એનાથી 72 પોઝિશન અત્યારે થઈ ગઈ છે. જગ્યા જગ્યાએ ગંદકીના ઢેર લાગેલા છે. આ મુતરડી સામે છે, 2-3 મહિનાથી એમને એમ કોઈ સફાઈ થતી નથી. મેટ્રો અહીંયા બની રહ્યું છે, બુલેટ ટ્રેન અહીંયા છે, રેલવે સ્ટેશન છે, છતાંય ઇલેક્શનના ટાઈમે જે રેવડીઓ વેચવામાં આવે છે કે પોકળ દાવા સાબિત થઈ રહ્યા છે, બધા લાલચ આપવામાં આવે છે, પણ ખરી રીતે ઇલેક્શન પછી આ વિસ્તારમાં કોઈ કોર્પોરેટર કે કોઈ ધારાસભ્ય આવતું નથી. મોટા મોટા બળગા ફૂક્યા હતા સાહેબ, લેકિન એ તમારી સામે છે, આ સામે જુઓ 2 મહિનાથી ઢગલો પડ્યો છે, કચરાપેટી હતી એ ઉપાડી લીધી છે, છતાંય ઢગલા એમના એમ છે. અને ભવિષ્યમાં આ વિસ્તારમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે એવી દેશ જ છે. અંસારી મંજૂર અહેમદ. અંસારી ભાઈ કયો વિસ્તાર? સરસપુર. તો સરસપુર વિસ્તારના પ્રજા પૂછે છે એની પ્રજાજન તરીકે ટેક્સ પેયર તરીકે કઈ સમસ્યા દર્શાવવામાં આવે છે સરસપુર વિસ્તારમાં? સરસપુર વિસ્તારમાં આમાં જોઈએ તો મીઠાગંજ રેલવે સ્ટેશન કહેવાય, મીઠાગંજ રેલવે પાસે સરસપુરમાં 2 ભાગલા પાડી દીધા છે કોર્પોરેશને. સરસપુર અંદર બાજુ જઈએ તો વિકાસ જોવાય છે, સાફ સફાઈ જોવાય છે, ને મીટરગેજ બાજુ છે, સ્ટેશન વિસ્તાર છે, લોકો તો અવર જવર છે. આઈટીઆઈ છે ને આઈટીઆઈ બાજુના વિસ્તાર છે, ગવર્મેન્ટે મેટ્રોને આપી દીધેલું છે ત્યાં. આના લીધે કંઈ વિકાસ થતો નથી. એક ચેમ્બર છે જે પેલા 15 દિવસથી ઉભરાઈ રહી છે, કોર્પોરેશનમાં ઓનલાઈન અધિકારીઓ જોડે વાત કરીને બધાને બોલાવી બોલાવીને થાકી ગયા, કોઈ જોવા આવતું નથી. ઓનલાઈન કમ્પ્લેન કરી, બીજા દિવસે ફોન આવે છે સાહેબ કમ્પ્લેન સોલ્વ થઈ ગઈ, લેકિન સોલ્વ થતી નથી.
પાણી તો બંધ થયું, સવારે પૂરું પાણી નહીં આપતા, સાંજે નું રમજાન માં પણ અત્યારે નહીં આપતા, રમજાન માં ક્યાંથી આપીએ, સવાર સાંજ આપતા હતા, પેલા બે ટાઈમ થી પાણી આવતું હતું, અત્યારે એક ટાઈમ નહીં આપતા, ટાઈમ ટાઈમ પ્રસંગ હોય ત્યારે પાણી ની કેટલી બિસ્માર હાલત થતી હોય, બહુ બિસ્માર હાલત, ટેન્કરો મંગાવવા પડે છે, પ્રાઇવેટ માં કોઈ પ્રસંગ હોય મોંઘવારી માં કેટલા મોંઘા પડે છે, ગવર્નમેન્ટ પહોંચે એમ જે, લેકિન મોંઘવારી નો બહુ પબ્લિક ઉપર છે, તો શું આ ફરજ કાઉન્સિલર શ્રી તરફ થી ટેન્કર આપવાની નથી, હોય છે ને, પણ ફોન જ નહીં મળતો સાહેબ, નથી જઈએ ઓફિસે તો બહાર છે ને પેલું છે એમ તેમ કરી નટાડી દઈએ છે. સમીર ખાન શેરખાન. સમીરભાઈ કયો વિસ્તાર? હું અહીંયા મીટર ગેજ સ્ટેશને વેપારી છું અને ધંધો કરું છું વર્ષોથી. અમારા સરસપુરની અંદર આ વિસ્તારની અંદર બધા ધંધા વેપારી વર્ગના લોકો છે, સારું એવું ટેક્સ ગવર્મેન્ટને જાય છે, અહીંયા મોટાભાગની મિલકતોના ટેક્સ 99% ક્લિયર છે. અમારા ત્યાંથી ખોબલેને ખોબલે મત આપીને જે અમારા કાઉન્સિલર હતા એમને અમે ધારાસભ્ય તરીકે પ્રમોટ કર્યા, એમને ચૂંટ્યા ઉપેન્દ્ર કુશવાહા સાહેબને. પણ અત્યારે આ જે 6 મહિનાથી બિલકુલ અમારા વિસ્તારની સ્થિતિ નરકાગાર જેવી થઈ ગઈ છે, બિલકુલ મોટી મોટી ગાડીઓ એકદમ આખા દાડા ધૂમની ડમરીઓ, કોઈ પાણીનો છંટકાવ નહીં, ગંદકીમાં કોઈ નહીં, ડ્રેજન લાઇનની કમ્પ્લેનો કરી કરીને ચપ્પલો ઘસાઈ ગઈ, થાકી ગયા છીએ, પણ કોઈ પણ રીતની અહીંયા કોઈ રાઉન્ડમાં આવતું નથી, કોઈ જોવા આવતું નથી, દરેક રીતે હેરાન પરેશાન થઈએ. જો આ તમારા માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે જો આ સમસ્યાઓનો સમાધાન નહીં થાય તો અમે વેપારી વર્ગ અને વિસ્તારના લોકો મળીને ગાંધી ચિરકીયા માર્ગે અહીંયા આંદોલન કરીશું અને આ કામમાં રૂકાવટ ઊભો કરીશું. જો અમારા વિસ્તારનો વિકાસ નહીં થાય તો અહીંયા કોઈ વિસ્તારનું જે મોટી મોટી આ લઈને બેઠા છે, રેલવે સ્ટેશન, મેટ્રો, આ છે બધું, અમે અહીંયા હેરાન થઈને અમે સપોર્ટ કરીએ છીએ, દરેક રીતે ધંધો બગાડ અમારો બગડે છે તો પણ અમે સપોર્ટ કરીએ છીએ કે ભાઈ અહીંયાથી મોટા વાહનો નીકળે, બાળકોનું ધ્યાન રાખવું. એક 6 મહિના પહેલાં એક એક્સિડન્ટ થયું હતું, એમાં એક બાળકનું મૃત્યુ પણ થયેલું છે અહીંયા, તો પણ દરેક રીતે સાક્ષ સહકાર આપીને કામ ચાલે છે, તેમ છતાં પણ બિલકુલ ઓરમાયું વર્તન થઈ રહ્યું છે વિસ્તાર સાથે. જો નહીં થાય તો અમે 100% અહીંયા ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું અને એક મોટું ઉગ્ર આંદોલન થશે. અબ્દુલ સત્તારભાઈ મારું નામ છે. તો એક ટેક્સપેયર તરીકે, પ્રજાજન તરીકે શું પૂછવા માંગશો, કયો વિસ્તાર પહેલા? તો આ તો સરસપુર વિસ્તારની કાયમની સમસ્યા છે સાહેબ, આ જાલમપુરીની ચાલી છે અને અહીંયા પાણી, ગંદો પાણી, ગટર, પથ્થર અને રોડ, આ બધી સમસ્યા છે. આપણે પથ્થરની શરૂઆત કરીએ તો કેટલા સમયમાં પથ્થર નીકળી ગયા, કેટલા સમય પથ્થર 6-6 મહિનામાં સાહેબ નીકળી ગયા અને સવારે આખું ગંદુ પાણી આવે છે, એના લીધે લોકોને બાળકોના પેટમાં કીડા પડી ગયા છે. કેટલા સમયથી પાણીની સમસ્યા છે? પણ પાણીની સમસ્યા તો 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ તો અહીંના કાઉન્સિલર શ્રી ટેન્કર અહીંયા મંગાવે છે તમારા વપરાશ માટે, પીવાના પાણી માટે કોઈ કંઈ આવતું નથી સાહેબ. પીવા તો પીવાનું પાણી કેટલું મોંઘું પડે? રોજ કેરબા મંગાવો તો કેટલા પરિવારો વસે છે અહીંયા? હું પોતે આરોનો પાણી લઈને આવું છું, 25 રૂપિયાનું રોજ એક કુલર. તો કેટલા પરિવારો વસે છે આ ચાલીઓમાં? 335 મકાન છે અહીંયા ટોટલ. રોડ રસ્તા છે, પથ્થર છે અને આપણે ગટર લાઇન છે, 24-12 માસ ગટર લાઇન ભરેલી હોય છે. અને પરિણામે ચોમાસામાં કેવી બિસ્માર હાલત થાય? ચોમાસામાં ચોમાસામાં તો થાય છે, અત્યારે બી ચોમાસા જેવી પરિસ્થિતિ છે. ગયા ઇલેક્શનમાં કયા જૂઠા વચનો બોલ વચન આપીને ગયા હતા કાઉન્સિલર શ્રી, સંસદ સભ્ય, ધારાસભ્ય, બજેટ, બધા જે કરીને ગયા હતા પણ કંઈ કર્યું નથી, તમે જોઈ શકો છો રોડ રસ્તા અત્યારે ચાલીમાં, જોઈ લો. અને કયા દાવા પોખર સાબિત થયા? એ બધું કર્યું હતું કે ભાઈ સૌથી પહેલા તમારી પાણીની સમસ્યા દૂર થશે, પણ એ થઈ નથી સાહેબ અત્યાર સુધી. રિઝલ્ટ ને પરિણામ ને કેટલા મહિના થઈ ગયા? 3-4 એ થઈ ગયા અને કોર્પોરેશન ને 2 વર્ષ થઈ ગયા. બરોબર, કેટલા ઇલેક્શનો, કેટલા કાઉન્સિલર શ્રી બધાઈ ગયા? બધા આવીને ગયા, બધા ખાલી વચન જ આપીને ગયા છે, કામ કોઈએ કર્યું નથી. છેલ્લા કાઉન્સિલર શ્રી કયા હતા અને કેટલા કેટલા સમય અહીંયા રાઉન્ડમાં આવતા હતા? હા તો ભાઈ હિંમતસિંહ બી આવીને ગયા છે, ધારાસભ્ય હતા, દિનેશભાઈએ અમને આપ્યો છે, એ કહેશે કે કામ કરી દઈએ, તો એ કરશે, થોડું બહુ ઘણું કામ થયું છે અત્યારે. તો નવા ચૂંટાયેલા ઉમેદવારો પાસે શી આશા અપેક્ષા છે, શું ચોક્કસ પૂરી થશે? હા, દિનેશભાઈ જોડે પૂરી થશે સાહેબ. તો અમારા પ્રોગ્રામ દ્વારા તંત્ર તંત્રી સંત્રીને શું કહેવા માંગશો, કે માત્ર વોટ બેંક કે શું? ના ના, દિનેશભાઈ જે છે એ કામ કરશે, હું ગયો તો એમની પાસે, થોડું ઘણું કામ અમારું થઈ ગયું છે અને અત્યારે બી એમને કીધું છે એ કામ થશે. મારું નામ નૂરબાનુ સગીર અહેમદ ગાંચી. નૂરબાનુ કયો વિસ્તાર? આ જાલમપુરી સરસપુર. તો અહીંની મુખ્ય સમસ્યા શી છે? અહીંયા પાણીની વધારે સમસ્યા છે, ગંદુ પાણી આવે, ગટરનું આવે કે આપણે હાથ પણ ના ધોઈ શકીએ, શૌચમાં જઈએ તોય ના લેવાય એટલું ગંદુ પાણી આવે છે. તમારા વિસ્તારના કોર્પોરેટર શું અહીંયા ટેન્કરો મોકલે છે ખરા? વર્ષમાં કેટલી વાર મોકલે છે ટેન્કર? હજુ સીધો મેં જોયું નથી કે ટેન્કર આવ્યા હોય, મેં તો નથી જોયું. બીજી તમે જેમ વાત કરી, બહાર રોડ ઉપર આવ્યું તમે નહીં કહી શકતા, પણ અંદર ચાલીમાં તો એક ટેન્કર આવ્યું નથી અત્યાર સુધી. હવે વાત કરીશું આપણે ગંદકી કચરા, ડોર ટુ ડોર ની ગાડીઓ આવે છે, નિયમિત સફાઈ કામદારો નિયમિત આવે છે, નથી આવતા?
એ લોકોને એવું જોઈએ કે અઠવાડિયો થાય એક હપ્તો ને એમાં બે ચાર દિવસ તો રજા જ હોય ને કચરું અમે બહાર જઈને નાખીને આવીએ ને કદાચ ગંદકી તો થાય જ એટલે થાય જ. મેરા નામ જમાલુદ્દીન અબ્દુલ રહેમાન ગાચી હે. જમાલુદ્દીન કોણ સા વિસ્તાર ઇલાકા કોણ? યે સરસપુર જાલમપુરી ચાલી હે. હા તો યહાં કી મુખ્ય સમસ્યા ક્યા હે? મુખ્ય સમસ્યા યે હે કે હમ આ ડેઢ સાલ સે ભાગદોડ કર રહે હે. રોજ જાતે રોજ ખાલી ગટર સાફ કરકે જાતે ઓર પાણી ઓહી ગંદા યે પાણી હમારે પાસ હે. यही पानी पी रहे हैं अभी. ये मेरी औरत को मैं 13 दिन हॉस्पिटल में सारा दिन में दवा के इन्फेक्शन के लिए 13 दिन में आया हूँ मैं. अच्छा, इनको लेकर मेडिकल कितना खर्चा हो गया? मेरा कम से कम 3-4 हज़ार रुपया खर्चा हो गया 13 दिन में. धंधा बंद रहा, कोई आगे पीछे धंधे का वो नहीं. कितने टाइम से पानी मैला कुचला रहा है? 1.5 साल हो गया हमको भाग दौड़ करते हुए. ऐसी कैसी बीमारी है 1.5 साल में? 1.5 साल में बहुत खराब. बच्चों के अपने पेटों में दर्द, बस कोई भी पानी पिए तो पेट में दर्द हो जाए, पटेरे पड़ जाते, कीड़े. और इसके बावजूद काउंसिल को फरियाद किया तो कितने दिन में वो लोग यहाँ? वो बोलते हैं 2 दिन में तुम्हारा हो जाएगा, 2 दिन में हो जाएगा, कुछ होता नहीं है. हाल ही में इलेक्शन का रिजल्ट भी आ गया. रिजल्ट आ गया तो भी अभी कोई अपने वो नहीं हुआ है. वो गटर तो भरी रहती है, बरसात में हमारे घरों में पानी भर जाता है, हम पलंगों पे बैठे रहते हैं. ये समस्या हो गई. कितना नुकसान होता है वो टाइम पे? वो टाइम पे तो समझो हमारा पूरा ही अपने वो चला जाता है. हमारे प्रोग्राम के माध्यम से स्थानीय काउंसिलर कौन है यहाँ का? कुशवा साहेब हैं. अब उनसे हाथ हाथ जोड़ के उनसे ये विनती करते हैं कि अपने ये पानी की हमारी समस्या निकाल दो. क्या नाम है बहन जी आपका? खातून बीबी. यहाँ की मुख्य समस्या क्या क्या है? यहाँ पानी बहुत गंदा आता है, लोग बाग पानी पी पी के बीमार हो रहेंगे. पटेरे पड़ रहे, 6 बजे पानी चालू होता है, 6 से 7 तक के पानी आता है, 7 बजे बंद हो जाता है. और पूरा पानी गंदा और गटर वाला आता है. और पेटों में इन्फेक्शन, झाजरू, वामिट, सब दुनिया की प्रॉब्लम यहाँ बाजू है. और उसके अलावा बारिश में क्या हालत? बारिश के अंदर पूरे घरों में पानी भरा जाता है, गटर भरा जाता है. लोग बाग पलंगों के ऊपर बैठ बैठ के 3-3, 4-4 दिन फाकों में गुजारते हैं. काम धंधे बंद हो जाते हैं. अभी हाल ही में इलेक्शन का रिजल्ट भी आ गया तो वो लोग क्या बोल बच्चन दे के गए? वो लोग 2 दिन का वादा करते हैं, फिर 3रे दिन नहीं आते. फिर 2 दिन बाद हम जाते हैं तो फिर बोलते हैं हाँ आज आ रहे, कल जा रहे, मगर कोई भी नहीं आता, कोई सुनवाई नहीं होती यहाँ बाजू. कितने काउंसिलर आपके इलाके में? कितने काउंसिलर लगते हैं? अपने 2-3-4 लगते हैंगे शायद. और उनका कामगिरी कैसे? उसके पहले की कामगिरी के बरसों की यही हालत है? बरसों से यही हालत है. हमको तो आज रहते रहते 200 साल हो गई, मगर यही हाल है. तो कितने काउंसिलर श्री बदल गए 20 सालों में? कितने बदल गए, कितना है, कितने गए, मगर वही के वही वादा करते हैं और कुछ नहीं करते. और कहीं धारा सभा संसद सभा का बजट का खर्च किया हुआ लगता है कहीं भी? नहीं नहीं, कहीं भी नहीं लगता. जालमपुरी में तो बिल्कुल भी नहीं लगता. यहाँ जो पत्थर लगे हुए कितने टाइम में निकल गए? पत्थर अभी क्या कहते हैं, बरसों बरस बाद अभी थोड़ी सी ये लाइट की वायरिंग करी ना, जब इन्होंने उखाड़े तो वही टूटेले टूटेले पत्थर वापस लगा के चले गए. कब रिपेयर करने के लिए आएगी? वो बोला है नहीं, कुछ भी नहीं जवाब दिया उन्होंने. तो हमारे प्रोग्राम के माध्यम से यहाँ स्थानीय काउंसिलर को क्या कहना चाहेगी टैक्स पेयर के हिसाब से? सब अच्छा होना चाहिए. हम उनका हाथ जोड़ते हैं, हमारे वहाँ पानी है, चौखा होना चाहिए. मेला आता है, अब पहाड़ से भर के लाते हैं तो कोई भरने नहीं देता पोलो में. बीमारियाँ कैसी है? बीमारी चलेंगी तो पानी गंदा आएगा तो मलेरिया हो रहा है, चिकनगुनिया हो रहा है, सब बीमारी पानी के हिसाब से हो रही है. जय बुनिसा जालमपुरी चाली. मुख्य समस्या इलेक्शन पछी काम थाया के नथी थाया? काउंसिलर श्री आवे छे के नथी आवता? बजेट ओ क्या वपरायला देखाय छे? काम तो हुआ नहीं, खाली लाइट का काम करा. जब मुखिया मतदान मांगना है तो बोलते थे कि हम जालमपुरी में ऐसा कर देंगे ऐसा कर देंगे, पानी के लिए तुम्हारी प्रॉब्लम दूर कर देंगे, गटर के लिए प्रॉब्लम दूर कर देंगे. जाते हैं ऑफिस में, वहाँ भाजपा के ऑफिस में तो बोलते थे जाओ 2 दिन बाद आना, 4 दिन बाद आना. और गटर के ऑफिस में जाते तो बोले ऑनलाइन करो, ऑनलाइन करने जाते तो बोले ऑनलाइन तुमने गटर नहीं करी. हमको वहाँ से यूँ कह देते चलो जाओ आएंगे बोले. यहाँ बिचौली कितने टाइम से चल रही है? अब ये समझो 5-6 महीने से चल रही है. तो उसमें क्या क्या तकलीफ यहाँ शुरू हो? बहुत तकलीफ है यहाँ तो देखो, पानी की तकलीफ भाई, गटरों की तकलीफ, लोगों के घरों में लेटरिन नहीं है. यहाँ 4-5 लेटरिन थी वो भी खराब हो गई, उसको भी करने नहीं आते. अभी ऊपर मेड़ वाले कितनी तकलीफ है, किसके वहाँ लेटरिन जाएंगे? अब आजू बाजू वाला एक दिन जाने देगा, दूसरे दिन तो नहीं जाने देगा ने? एक है नहीं, देखो इनों के घर में नहीं है, इनों के घर में नहीं है, कहाँ जाने का बताओ. अब ये सरकार कर क्या रही है? वोट मांगने तो ऐसी आती है सरकार हाथ जोड़ जोड़ के, हमको वोट दो, हमको वोट दो, हम तुम्हारा समाधान निकालेंगे, हम तुम्हारे मोहल्ले में अच्छा करेंगे. अब सरकार आके भी क्या करा, हम तो जहाँ है वहीं है. हमारे को तो लेटरिन की बहुत दिक्कत है, क्या कर सकते. जाते हैं ऑफिस में
तो बस वो कहे हाँ धुलवा देंगे, कोई धुलवाता नहीं, उसमें पत्थर घुसे रखे, क्या कर सकते हैं। और उसके बाद बावजूद दूसरी और पानी का भी ऐसे ही है कि पानी आता कभी कभी नहीं आता, गंदा पानी, और क्या कर सकते हैं, यही कर सकते भाई। ऑफिस में जाएंगे जहाँ बनाओ तो वो मुसीबत, जहाँ ऑफिस में जाओ कि हाँ धुलवा देंगे, कोई नहीं धुलवाता है। ये जिम्मेदारी किसकी, जिम्मेदारी, अब जिम्मेदारी सरकार की है। इश्तियाक अहमद, तो कयो विस्तार से भैया? जालमपुरी सरसपुर। तो प्रजा पूछे थे प्रोग्राम में आ विस्तारनी पानी उपरांतनी बीजी कई की समस्या दर्शावा मांगो छो? पानी की तकलीफ है, जाजरू से को सब म्युनिसिपैलिटी के बन पड़े हैं, उसकी कोई सफाई नहीं हो रही है, और हमारे ऊपर के घर है छोटे छोटे, हमारे घर में लैट्रिन है नहीं, हमको तकलीफ है सब चीज़ की। और दो तीन चार महीने से हम लोग शौचालय में जाते बाहर, बच्चे भी वहाँ जा रहे हैं, रात में हमारे कहाँ जाने का, तो कोई सफाई करने नहीं आता, ना कोई गटर का काम करने आता है, यहाँ पे पानी भी गंदा आता सुबह में। और काउंसिलर्स भी कितने जीत के चले गए, अभी हाल ही में रिजल्ट भी आ गया, जीत के चले गए, और उसके बाद भी कोई काम नहीं होता है, ऑफिस जाओ बोले हो जाएगा जाएगा, बाकी कोई काम करने यहाँ आता नहीं है। तो हमारे प्रोग्राम के माध्यम से द्वारे आपका इलेक्शन के रिजल्ट के बावजूद ही काम नहीं आता, तो काउंसिलर को क्या कहेंगे? अरे वो काम ही नहीं कर रहे, तो उनको क्या, अपने जा रहे ऑफिस पे बोल रहे साहब उन लोग को, कोई काम ही नहीं करने आ रहे, बोले हो जाएगा तुम्हारा काम। શું કહેવા માંગો છો તમે? અહીંયા મંદિર પણ છે, મસ્જિદ પણ છે, તો શું મસ્જિદનો ટ્રસ્ટી છો? મસ્જિદ મંદિરની આ ધાર્મિક લાઇન છે, અને આની પોઝિશન જો ગટર લાઇન ભરેલી છે, 24 ઘંટે ભરેલી રહેશે, લોકો નમાજ પડવા બી આવે છે, મંદિરમાં બી આવે છે, આ સમસ્યા ક્યારથી ચાલુ છે, વરસાદ પહેલાં જ ગટર ભરેલી છે, પરિણામે લોકોને કેટલી તકલીફ પડે છે આવા જવામાં? બહુ તકલીફ, લોકો નમાજ પડવા મંદિરમાં લોકો આવે એટલે તકલીફ તો પડે જ છે ને, ચોમાસામાં કેટલી હાલત? ચોમાસામાં તો આનાથી વધારે અત્યારે હાલત ચોમાસા જેવી છે, કેટલા વર્ષોથી હાલત છે? આ તો વર્ષોથી, હું તો જન્મથી અહીંયા જ રહું છું, આ ચાલુ જ છે સમસ્યા। તો આ હતી વાત પ્રજાજનોની, પ્રજા પૂછે છે માં, ફરી મળીશું આવતા સપ્તાહે, ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો, આવજો। આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે। મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે, કેટલું પાણી આવે છે? પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે, હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ। ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર, તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહ બંધ થઈ ગયા, પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ, કે અમે ઝડપી અમારું કામ થતું હતું, કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પણ દિન કામ થતું હતું, મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી। સાચો સરકાર કે છે, ઓલ્ડ એજ વાળા સાચો આવા સાચો છે અમને।